વલસાડ નજીક કુંડી ગામ હાઈવે રોડ પાસે ટેકનિકલ ખામીના કારણે રોડ ઉપર પાર્ક કરાયેલ ટ્રકમાંથી ₹50,000 ઝીંક મેટલની ચોરી કરવાના પ્રકરણમાં વલસાડ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી લૂંટના ગુનાનું નાટક કરી લાખો રૂપિયાની ઝીંક સગે વગે કરનાર ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. વડોદરાની મહાવીર મેટલ કંપનીમાંથી ₹50,00,000ની ઝીંકની પ્લેટ ઉમર ગામની કંપનીમાં મોકલવા માટે વડોદરાની ન્યૂ પટેલ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં મોકલવામાં આવી હતી. જોકે ટ્રકના ડ્રાઈવર વિરેન્દ્ર પ્રસાદે અગાઉથી કરેલા કાવતરા મુજબ ઝીંક પ્લેટ સંતાડી લૂંટનું નાટક ઘડી કાઢ્યું હતું. આ બનાવ અંગે વલસાડ જિલ્લા એસીબી અને ડુમરી પોલીસે સઘન તપાસ હાથ ધરી લૂંટનું નાટક ઉભું કરનાર ટ્રકના ડ્રાઈવર વિરેન્દ્ર પ્રસાદની ધરપકડ કરી હતી. વડોદરાથી ભરી ઉમર ગામ જતો હતો. 17 તારીખના રોજ માલ ભરાયો હતો અને 18 તારીખે પહોંચવાનો હતો. 18 તારીખે ગાડી એની ખરાબ થઈ જવાથી એને કીધું મંગળવારે સવારે હું પહોંચી જઈશ. અને પછી રાત્રે અમારી જોડે લગભગ 3 વાગે 20 તારીખે સવારે 3 વાગે ફોન આવ્યો કે ભાઈ મારો તમારો માલ ચોરાઈ ગયો છે, ટ્રકમાંથી મને બાંધી દીધો છે. એવી વાત થઈ એટલે અમે લોકો વડોદરાથી અહીંયા ડુંગરી ગામે આવ્યા, પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસ તરફથી પૂરેપૂરો સપોર્ટ છે. કોઈ બી પોલીસ ડિપાર્ટમેન્ટ એથી લગાવીને બી સી ડી બધા જ જેટલો બી સ્ટાફ છે અમને પૂરો કોઓપરેટ કર્યો છે અને 100% એમને અમને સહાનુભૂતિ આપી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને કેટલી કિંમતનો થાય છે? એ લગભગ અંદાજે 50 લાખ રૂપિયાનો માલ થાય છે. શું અમારા ડ્રાઈવરની સંડોવણી સીધી સીધી દેખાતી છે? હવે એ આપણે કહી નથી શકતા, પણ જે રીતે માલની ગાડી ઊભી છે એ પ્રમાણે કે ભાઈ આ ડ્રાઈવરે જ કદાચ કર્યું હોય એવી શંકા જાય છે. વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં આજરોજ ઝીંક પાવડર છે એની ઉંચાપત છેતરપિંડી કરી અને ડ્રાઈવરે કરેલી તેનાની ફરિયાદ તેના માલિકે આપેલી છે, જે ગુનાની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે. સર, પ્રથમ તબક્કે જે ચોરી છે અથવા તો જે ઉંચાપત છે કઈ રીતે થઈ એનું તારણ આવી રહ્યું છે? આમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ગઈ તારીખ શનિવારના રોજ રાત્રિના 8 વાગે આ કામનો ડ્રાઈવર ગાડીમાં માલ ભરી અને રોણોલીથી નીકળેલો અને વહેલી સવારે રવિવારની વહેલી સવારે 5 વાગે આ ટ્રકમાં બગાડ થઈ બગડી ગયેલો અને અહીંયા ઊભો રાખેલો તેવું જણાવે છે. અને દિન બેમાં પછી સામાન આગળ શિફ્ટ કરવામાં આવશે તેવું જણાવેલું. સાથે સાથે આ કામે ફરિયાદીને એવો પાકો શંકા છે અને વિશ્વાસ છે કે આ ડ્રાઈવરે પોતાનો માલ એણે અથવા તેના મળતી માણસો દ્વારા એમની સાથે ઉચ્ચાપત કરવાના ઈરાદેથી ખોટી હકીકત જણાવી અને ક્યાંક બીજાને વેચી મારેલો છે. અને આ કામે ડ્રાઈવર જે છે એવું કહે છે કે મને 4 માણસો અહીંયા લઈ ગયેલા, જાડી ઝાંખરામાં બેસાડી દીધેલો અને આ મારો માલ લઈ ગયેલા છે તેવી પ્રાથમિક રીતે ડ્રાઈવર માહિતી આપી રહ્યો છે. જે બંને વચ્ચે વિરોધાભાસ છે એટલે આ બંને બાજુથી તપાસ કરવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. ચલો 11 વાગે ખાના ખાને તો ઉધર કન્ડક્ટર સીટ મેં ઐસે ઐસે પકડા થા લેફ્ટ સાઈડ સે દો આદમી આયે પીછે સે મેરા દરવાજા ખટખટાયે મેં ઉઠકે બેઠ ગયા મોબાઈલ વોબાઈલ જે મેં ડાલ બોલે ક્યા કરા તું મેં બોલો બેઠા હું ફેર બોલે પકડ કે કાલા એક પકડ લિયા ઓર એક ગાડી મેં ડંડી પકડ કે દરવાજા ખોલે મેરે કો નીચે ઉતારે ફેર દોનો લેકે ઝાડી મેં ગયા ફેર જ્યાદા નહીં 4-5 મિનટ જૈસે બાદ મેં તો ઓર આયે તો મેરે ગાડી કઈ ચદરા લીએ થે ઓર મેરે ગાડી કા પુરાના કપડા લીએ મેરા હાથ ઐસે બાંધ લીએ થે મતલબ ઐસે ઓર પૈર નીચે ઓર ઐસે બેઠા ઐસે બેઠે ઓર ઉપર સે વો ચદરા મેરે ઉપર ઠક દીએ થે और उधर से बाहर से साहब वो किट किट करता था, बोलता था इधर उधर करेगा तो मैं गोली मार दूंगा, ऐसे बजावे साहब कट कट की आवाज आ गई. फिर मैं वहीं संचय बैठा रहेगा साहब बैठा रहेगा. फिर लोग जब जाने लगे साहब फिर मेरे पास चारों आए
તો આ તો ફિર મેરા નીચે કા કપડા છોરે